સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં સૌથી મોટો મેળો યોજાય છે. લોકમેળાની સાથે દર વર્ષે 15-18 ખાનગી મેળા પણ યોજાય છે. ત્યારે આ વર્ષે ખાનગી મેળા યોજાશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યા છે. કારણ કે શનિવારથી લોકમેળાની સાથે ખાનગી મેળાઓ પણ શરૂ થવાના છે, ત્યારે હજુ સુધી એક પણ ખાનગી મેળાને ફાયર એનઓસી નથી અપાઈ. મહત્વનું છે કે લાંછીયુ ચીફ ઓફિસર અનિલ મારુ ઝડપાયા બાદ ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત દવેને ચાર્જ સોંપાયો છે, પરંતુ તેને ફાયર એનઓસી આપવાની સત્તા અપાઈ નથી. ફાયર વિભાગ દ્વારા તમામ રિપોર્ટ તૈયાર રખાયા છે, પરંતુ ફાયર એનઓસી કોની પાસેથી મળશે તેને લઈને ખાનગી મેળા સંચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. રાજકોટ લોકમેળા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એસઓપી વિવાદને લઈને રાઇડ સંચાલકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. ગુરૂવારે હાઈકોર્ટે લોકમેળામાં રાઇડ્સની કામગીરી અટકાવવાનું જણાવ્યું હતું. શનિવારથી શરૂ થતા લોકમેળાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ ઉભી થઈ છે. આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશનની સુનાવણી થશે.